કોઈપણ રાષ્ટ્ર કે દેશ સંભવ અને સુરક્ષિત ત્યારે જ બની શકશે કે જ્યારે એની સંસ્કૃતિ સુરક્ષિત હશે અને એ સંસ્કૃતિ સંસ્કૃત ભાષામાં વણાયેલી છે અને જો તમારી પાસે જગ્યા ના હોય તો એ જગ્યાને ડિમોલ્યુશન કરી દો અને ત્યાં મ્યુઝિયમ બનાવી દો આવું સરકારના અધિકારીઓ અમને જ્યારે જણાવે જે જે સંસ્થાઓ આ રીતની પાઠશાલાઓ આજે હજારો સોસો વર્ષથી ચલાવતી હોય જે સંસ્થાઓ એક રૂપિયો પણ સમાજ પાસે લીધો નથી અને એ સંસ્થાઓ જ્યારે ચલો ત્યારે અધિકારી લેવલે આવા શબ્દો મૂકવામાં આવે અને ડિમોલેશન કરી દો આવા શબ્દો જ્યારે બોલે ત્યારે અમારી સંસ્કૃતિનું રક્ષણ કોણ કરશે અમને વેદો ઉપર વિશ્વાસ છે અમને હિન્દુ સનાતન ધર્મ ઉપર વિશ્વાસ છે સરકારને આ પોલિસી પરત લેવી જ પડશે બે ગુરુજનો અત્યારે એટેક આવીને ઓફ થઈ ગયા છે જે આ આંદોલન સમયે કે આંદોલન પહેલાં આંદોલન પહેલાં પણ આનો માનસિક રીતે એ હેરાન થઈ ગયેલા સરકાર ભારત દેશની અંદર મહેકોલો પદ્ધતિ લેવા માગે છે જે અંગ્રેજો દરમિયાન આ શિક્ષણ અહીંયા આગળ થોપી દેવામાં આવ્યું છે એ આ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર પોસિબલ નથી સંસ્કૃત વિષયને સંસ્કૃત શાસ્ત્રો કે આપણે એકવીસ શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું સળંગ એકમથી જે ભણવાનું હોય એ આ પોલિસી દ્વારા બિલકુલ શક્ય નથી જે અત્યાર સુધી વર્તમાનની અંદર ચાલે છે એ સરકારથી જ ચલાવે છે પણ એક નિજી સ્વાર્થના કારણે ઘણા તત્વો ઘણા લોકો સરકાર દોરી નિજી પોતાની રીતે એના એકમના અંદર પાઠશાળાઓ ચાલે એ બાબતનું કાર્ય એમને કરવું છે કે હવે અમારા ભરણ પોષણ કેવી રીતે કરવાનું પરિવારને ગુજરાન કેવી રીતે ચલાવવાનું આ જ પોલિસીનો વિરોધ કરીએ છીએ અમે અને આ પોલિસીના જ્યાં સુધી પરત નહીં લે આ પરિપત્રને રદ નહીં કરે સરકાર ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે એક તરફ સરકાર કહી રહી છે કે દરેક લોકોને સંસ્કૃત આવડવું જોઈએ દરેક શાળામાં સંસ્કૃત ભણાવવું જોઈએ અને એક તરફ જે સંસ્કૃતને સાચવીને રાખે છે એવા લોકોને ઘણી બધી તકલીફો પડી રહી છે એમની ઘણી બધી માંગો છે પાઠશાળા જે ચલાવતા હોય છે એ લોકો અત્યારે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે એમને કેમ આંદોલન કરી રહ્યા છે શું કારણો છે અને એમના શું મુદ્દાઓ છે એમની પાસેથી સીધી જાણીએ શું નામ છે આપનું બિપિનભાઈ જોશી સંપૂર્ણ ગુજરાત સંસ્કૃત પાઠશાળાના પ્રમુખ આજે કેમ આંદોલન કરવાનો વારો આવ્યો આંદોલન કરવામાં જે અત્યારે સરકાર નીતિ નિયમો બનાવી રહી છે એમાં સંસ્કૃત સાધના એક કોર્સ મૂકે છે જે સો સો વર્ષોથી સંસ્કૃત પાઠશાળાઓ ચાલે છે એને બંધ કરવાનો વારો આવે એવા એના નીતિ નિયમો ઘડેલા છે તો એ નીતિ નિયમો જ્યાં સુધી અમને સાથે ડિબેટ કરી અને જ્યારે એના અધિકારીઓ સક્ષમ મંત્રીશ્રીઓ અમને સાંભળે અને પછી જો એ સ્વીકારવામાં અથવા તો એની ચર્ચા કરવામાં આવે તો અમને અમારી અનુકૂળતા પ્રમાણે અને સંસ્થાની વ્યવસ્થા પ્રમાણે અમે સંસ્કૃતનું પઠન પાઠન કરાવી શકીએ હવે એ ફરજિયાત આ નિયમો નાખવા માગે છે તો એ નિયમો ફરજિયાત કારણ કે દરેક જગ્યાએ પોસિબલ નથી વર્ષો સુધી પાંચ કે પચીસ કે પચાસ વિદ્યાર્થીઓ જે ભણીને તૈયાર થયા છે એ ત્યારે જ આપણું કોઈપણ રાષ્ટ્ર કે દેશ સંભવ અને સુરક્ષિત ત્યારે જ બની શકશે કે જ્યારે એની સંસ્કૃતિ સુરક્ષિત હશે અને એ સંસ્કૃતિ સંસ્કૃત ભાષામાં વણાયેલી છે અને એ સંસ્કૃતને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ સરકાર દ્વારા એને બદલે આજે આવા નિયમો કડક નિયમો લાદી અને સંસ્કૃત પાઠશાળાને બંધ કરવાનો ટાર્ગેટ છે તો એ ના થાય એના માટે અમે સાથે મળ્યા છીએ કયા નિયમોની વાત કરી રહ્યા છો જેના કારણે શાળાઓ બંધ થઈ શકે છે જેમ કે વર્તમાન નિયમ પ્રમાણે અમારે કોઈપણ વર્ગની માન્યતા જોતી હોય તો વીસ વિદ્યાર્થીઓ હોય એટલે એક વર્ગની માન્યતા આપે છે પણ એની જગ્યાએ આજે પચાસ વિદ્યાર્થીઓનો એક પરિપત્ર થયો કે દરેક વર્ગમાં એક પચાસ વિદ્યાર્થી જોઈએ તો આજના સમયમાં મારે સમાજનો પ્રશ્ન અને એક મારો પણ એવો પ્રશ્ન છે કે સંસ્કૃતને ભણાવવાવાળો વર્ગ કેટલો સંસ્કૃતને પ્રેમ કરવાવાળો કેટલો વર્ગ અને સંસ્કૃતમાં સામાન્ય રીતે એવું જ સમજે છે કે એ તો ડેડ લેંગ્વેજ છે તો એમાં કોઈ રોજગારી એને દેખાતી નથી પણ આજે એક બ્રહ્મ સમાજ હોય સાધુ સમાજ હોય કે પછી સંસ્કૃત અને સંસ્કૃતિનો પ્રેમ કરનારો વર્ગ હોય એ જ સંસ્કૃતને સ્વાધ્યાયને અધ્યયન કરે છે જેનાથી આપણી શાસ્ત્રની સુરક્ષા થાય અને સંસ્કૃતિ આપણી ટકે તો એક મેઇન મુદ્દો અમારો સંખ્યાબળનો છે સંખ્યાબળ અવેબલ અવેલેબલ છે જ નહીં તો અમે આટલી બધી સંખ્યા કેવી રીતે લાવશું અચ્છા તમારે તમારી શું માંગ છે કે કઈ રીતના સરકારે નિર્ણય લેવા જોઈએ સરકારશ્રીને એક તો નિવેદન સાથે અમે રજૂઆત કરવા માગીએ છીએ કે જે સંસ્કૃત સાધના પોલિસી એકવીસ દસ બે હજાર વીસના દિવસે જે બહાર પાડવામાં આવી છે એ પોલિસી અંતર્ગત સંસ્કૃત શાસ્ત્રોનું રક્ષણ દેખાતું નથી સંસ્કૃત વિષય નહીં સંસ્કૃત શાસ્ત્રો કે આપણે એકવીસ શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું સળંગ એકમથી જે ભણવાનું હોય એ આ પોલિસી દ્વારા બિલકુલ શક્ય નથી જે અત્યાર સુધી વર્તમાનની અંદર ચાલે છે એ સરકારથી જ ચલાવે છે પણ એક નિજી સ્વાર્થના કારણે ઘણા તત્વો ઘણા લોકો સરકારને ગેરમાર્ગે દોરી સ્વાર્થ નિજી સ્વાર્થ એટલે પોતાની રીતે પોતાને પોતાનું એક એકમ ચલાવવું છે પોતાનું એકમ લેવું છે અને એના એકમના અંદર પાઠશાળાઓ ચાલે એ બાબતનું કાર્ય એમને કરવું છે માટે સંસ્કૃત શાસ્ત્રો બચે એ મૂળ હેતુ છે ઘણા બધા ગુરુજીઓની ભરતી પણ જે થવી જોઈએ એ કેટલાય સમયથી કરવામાં નથી આવતી કે જેનાથી જે બાળકો છે એ બાળકોના અધ્યયન પર બહુ જ અસર પડે છે સંસ્કૃત શાસ્ત્રો એટલે સંસ્કૃત વિષય ભણવા કરતાં સંસ્કૃત શાસ્ત્રોનું એક ગુરુ પાસે સળંગ એકમમાં જો ભણવામાં આવે તો એ શાસ્ત્ર બચી રહે અત્યારે જે પોલિસી આવી છે એની અંદર સળંગ એકમ નય વિભાજન કરવામાં આવે છે કે જેનાથી છથી આઠ બારમા ધોરણ સુધી અને કોલેજ એટલે કોલેજ પદ્ધતિ ઘુસાડી અને જે શાસ્ત્રોનું સંરક્ષણ થવું જોઈએ એ આ પોલિસી અંદર બિલકુલ શક્ય નથી અને ઘણી બધી સુવિધાઓ માગી છે કે જે મંદિર મઠો પાઠશાળાઓ ચલવે છે અત્યાર સુધી એ મંદિર વિના મૂલ્યે ચલવે છે હવે એ મંદિર મઠોની અંદર એમ કહેવામાં આવે કે આટલી મોટી સુવિધા કરો એ નહીં હોય તો તમારી પાઠશાળા તમારી આને બંધ કરી દેવામાં આવશે અને જો તમારી પાસે જગ્યા ના હોય તો એ જગ્યાને ડિમોલેશન કરી દો અને ત્યાં મ્યુઝિયમ બનાવી દો આવું સરકારના અધિકારીઓ અમને જ્યારે જણાવે જે જે સંસ્થાઓ આ રીતની પાઠશાલાઓ આજે હજારો સો સો વર્ષથી ચલાવતી હોય જે સંસ્થાઓએ એક રૂપિયો પણ સમાજ પાસે લીધો નથી અને એ સંસ્થાઓ જ્યારે ચલો ત્યારે અધિકારી લેવલે આવા શબ્દો મૂકવામાં આવે અને ડિમોલેશન કરી દો આવા શબ્દો જ્યારે બોલે ત્યારે અમારી સંસ્કૃતિનું રક્ષણ કોણ કરશે સંસ્કૃતિના રક્ષણ માટે ખાસ કરીને સંસ્કૃત પોલિસી અમે વિરોધ કરી રહ્યા મને એક સવાલ થયો જ્યારે તમે વાત કરી કે અલગ અલગ ગુરુઓ સાથે ભણવાની વાત કરે છે તો આપણે અમે સ્કૂલમાં જ્યારે ભણીએ તો અમને પણ એવું હોય કે એક લેવલ સુધી આ ગણિતના ટીચર હોય આ ઇંગ્લિશના ટીચર હોય એનું મેન મોટો એ હોય કે તમે જેટલા અલગ શિક્ષકો સાથે ભણો એટલું તમારું નોલેજ વધારે આવે કારણ કે શિક્ષકો અલગ અલગ રીતના ભણાવતા હોય તો આમાં એવું પોસિબલ નથી કે અલગ અલગ ગુરુઓ સાથે ભણીએ તો વધારે જ્ઞાન મળે આની અંદર એકવીસ શાસ્ત્રો છે એ શાસ્ત્રો અંદર વ્યાકરણ શાસ્ત્ર છે વ્યાકરણ શાસ્ત્રના જે ગુરુ છે તેની એક જ નિયુક્તિ થયેલી હોય હવે એ ગુરુજી છેક સળંગ એકમ સુધી એ બાળકને ભણાવતા હોય ત્યાં બે સાહિત્ય શાસ્ત્રના ગુરુજી હોય તો તે વ્યાકરણ શાસ્ત્ર ન ભણાવી શકે માટે ત્યાં શક્ય નથી એટલે પહેલી પદ્ધતિમાં કોઈ પણ શિક્ષક ભણાવી શકે છે આ પદ્ધતિ ગુરુ શિષ્ય પરંપરા છે અને આ પરંપરાને ટકાવવા માટે સંસ્કૃત પાઠશાળાઓ છે કે જે સ્કૂલોને ટકાવવા માટેની જે પદ્ધતિ છે તેવી પાઠશાળાઓ નથી આ શાસ્ત્રોને ટકાવવા માટે પરંપરાઓને ટકાવવા માટે આ પાઠશાળાઓ છે માટે અમારો આ વિરોધ અમે બધા થઈ આચાર્ય અને જે ગુરુજનો ફિક્સમાં અત્યારે પાંચ વર્ષથી છે એમાં કેટલાય ગુરુજનો આજે એક માનસિક ટેન્શનમાં બે ગુરુજનો અત્યારે એટેક આવીને એ ઓફ થઈ ગયા છે જે આંદોલન સમયે કે આંદોલન પહેલાં પણ આનો માનસિક રીતે એ હેરાન થઈ ગયેલા કે બત્રીસ વર્ષનો યુવાન એક અમારો ગુરુજી કે જે પોતાની ધર્મપત્નીના સીમંતોન્નયન સંસ્કાર કરી અને ઘરેથી જ્યારે આવે છે અને ત્યાં આગળ એટેક માનસિક રીતે કે પાંચ વર્ષનું પિક્સ પૂરું થાય છે છતાં પણ એને કાયમી કરવામાં નથી આવતા આવી એક અણગત વિચારધારા સરકારના અધિકારીઓ દ્વારા એવી ઠોપી દેવામાં આવે છે અને એવા માનસિક ત્રાસથી આ કાર્ય બધા કરી રહ્યા છે તો આ પ્રમાણે ને

એ આ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર પોસિબલ નથી અને અમે છેલ્લા અઢી વર્ષથી સરકાર સમક્ષ અધિ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીએ છીએ કે આ સંસ્કૃત સાધના યોજના જે છે એ પરત લઈ લો આનાથી સંસ્કૃત મહાવિદ્યાલયોની અંદર વિદ્યાર્થીઓની અછત પડશે અને પાઠશાળાઓ બંધ પડશે આવી કગાર પર આવશે અને આ અઢી વર્ષથી અમારો જે આંદોલન ચાલી રહ્યું છે એની અંદર સરકાર શ્રી બિલકુલ સપોર્ટમાં નથી અને અમારા અધિકારીઓએ જે રીતે અશોકભાઈએ કહ્યું એ રીતે અમારા પ્રાધ્યાપકો પ્રાધ્યાપકો ત્રણ ત્રણ પ્રાધ્યાપકો અમારા ઓલરેડી જે દેહાંત થઈ ચૂક્યા છે માનસિક રીતે શારીરિક રીતે ટોર્ચર થવાથી એમના દેહાંત થયા છે અને હમણાં જ ભૂતકાળમાં કહ્યું અશોકભાઈએ કે જે એક રાજસ્થાનની અંદર ગયા હતા એક પ્રધ્યાપકને એમના વાઇફનો શ્રીમંત હતો અને બે દિવસ પછી એ ઓફ થઈ ગયા માનસિક ટેન્શન કે હવે બાળક આવવાનું છે અને ભવિષ્યમાં સાર આર્થિક રીતે જરૂરિયાત પડશે ત્યારે કેવી રીતે આ આર્થિક જરૂરિયાતને પૂરી પાડીશું હા એ જ ટેન્શનના કારણે આ રીતે અધ્યાપકોની અંદર એક માહોલ છવાયો છે જે ફિક્સ વેતનમાંથી ફૂલમાં આવી ગયા છે એની અંદર એક માહોલ છવાયો છે કે હવે અમારા ભરણપોષણ કેવી રીતે કરવાનું પરિવારને ગુજરાન કેવી રીતે ચલાવવાનું આ જ પોલિસીનો વિરોધ કરીએ છીએ અમે અને આ પોલિસીના જ્યાં સુધી પરત નહીં લે આ પરિપત્રને રદ નહીં કરે સરકાર ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે અને ભવિષ્યની અંદર આ વિરોધ ભારત દેશની અંદર બીજી સંસ્કૃત મહાવિદ્યાલયો આવેલી છે એ સંસ્કૃત મહાવિદ્યાલયોનું સંગઠન બનાવવામાં આવશે અને એ સંસ્કૃત મહાવિદ્યાલયોને સાથે લઈને

અમે પરમિશન માગેલી પણ પરમિશન અમનું નહોતી મળી એવું કહીને કે તમે પરમિશન નથી એટલે અહીંયા ના કરી શકો એટલે અમારી અટકાયત કરેલી છે બાકી અમે કોઈ એવું ગાંધીજીને રાહ જ કર્યું છે અમે વેદ મંત્રો જ બોલતા હતા કોઈ જાતની કોઈ ધમાલ કે સરકાર ના કોઈ નુકસાન થાય એવી કોઈ બાબત જ નહોતી લોકો બોલતા હતા એ કંઈક મતલબ બોલીને ના બતાવો પણ એનો મતલબ શું ખાલી કે વેદોનો પુરુષ ઉક્ત છે એમાં જે આખા વિષ્ણુ ભગવાનનું વર્ણન છે એના મંત્રો છે સોળ એનું પઠન કરતા હતા અને એ દરમિયાન અમને અટકાયત કરી દીધેલી એ લોકોએ કેટલા શિક્ષકો આવ્યા છે અહીંયા લગભગ અમે સો આજુબાજુ શિક્ષકો અહીંયા છીએ અને એનો રેકોર્ડ છે જ અમારી પાસે સાઈન સાથે